ઓલી છોકરીને જોવા જવાનું છે. ઓલા ઓલું ગામ છે ને માતા બાપાનું, હઈ તો માતા બાપાએ કીધું તું આ એક હારી છોકરી છે, તો હાલો ને ફટાફટ યાર પાછું નગર મારું રહી જાય હે, એમને વાંઢો રહી જાય હું. પછી ઓલી ફેરે તો તેથી ફૂલે ગુલાઈને આપણે ગયા હતા, તો પછી તમે લટિયા પટિયા કરવા મેં તો લોકડાઉન થઈ ગયું અને પછી પોલીસ વાળાએ ધોકાવ્યા હતા ખબર છે ને બા, સાંભળો છો કે નહીં? જલ્દી આવો ને યાર. આ આવી જલ્દી, હું છે પણ મૂંગી નો મર ને. હાલો ને ફટાફટ જાવું છે, ઓલી છોકરી વાઈટ જોતી એ છે. કી છોકરી? આ માતા બાપાએ કીધું નતું એના ગામમાં એક છોકરી છે. તો તૈયાર ન થાવ અમારે? તઈ શું આટલું બધું તૈયાર થઈને ક્યાં જવું હોય તમારે? ઓલી ફરે લટિયા પટિયા જ નકરું કર્યા કર કરતા હતા. તો કરવાનું જો ને, હજી ક્યાં હું ગઈડી થઈ ગઈ છું? આમ જો ટેપ કટ કપાયા નામ જો, હું ગઈડો થઈ ગયો પણ મારી માં હજી આવીને આવી રહી. પણ હજી મારા કરતા તો નાનો છો, હજી ચાલી વરણ નો થયો છો બંધ થા ને. હવે ચાલી વરણ નો થઈ ગયો પણ લગ્ન કરાવો મારા ક્યાંક ગોઠવો મારું. બતા બાપ તો છે ને? અરે બાપા તો ઓલી ફેરાઈ નતા, આ વખતે નથી. તેથી લોકડાઉન માં કેવા તમે ધોડી નતા આગતા એવા પોલીસ વાળા માર્યા, ત્યારે બાપા નતા ને આઈ જાય નથી. આઈ જાય બાપા વિના જ જવું પડશે. તઈ શું ભાઈ, તારા તાને કઈક કરવા જઈને ગોઠવી ને તારું તે વિઘન જ આવે છે. અમારા બૈડા લાલ થઈ જાય છે, આયલા જેવા નથી રહેતા, ઘરે માન માન પોગવું પડે. તો પણ હું કરું હવે, મારું કે ગોઠવું તો જો હે ને હવે. હા તો હાલો હાલો, બાપાની વાઈટ ન જોવી ને? નથી જોવી હવે, બાપા કોઈ દી આવતા જ નથી. બાપા તો કાલ ટાઈમે હોય જ નહીં કોઈ દી. કાં તઈ આપણે જ્યાં જાવ હોય ને ત્યાં બાપા ત્યાં ત્યાં બેઠા બેઠા વાતું કરતા હોય. માં આના ચાલી વર્ષ થયા અને 35 થયા, કોઈ એટલે આવતો તો છે નહીં. તો આપણે જવું પડે હવે. હીનો હાલ જાવી પણ રાંડવા લેમાં. હાઈ લે તો જલ્દી જલ્દી. હું રાંડવા નથી રહેતો, રાંડવા તો તમે બધા લઈ ગયા છો. હાલ હાલ હવે મેળ પડે ને તો તને ગોઠવી જ દેવું છે. હવે ઓલાવને જોવા જઈ ને ના પાડવી જ નથી, જેવું હોય એવું કરી જ લેવું છે. હા નાનો પાડતા મને ગમે ને, એટલે તમે નાનો પાડતા, પાછું નાક મોટા હે ને કાન મોટા છે ફોયણા મોટા હે ને ભૂત જેવા. પણ હાલો ને ઓલ માં ઓલા વાઈટ જોતાય છે. હાલો હવે આવું હોય તો તને ખબર છે વાઈટ જોઈ છે હે? કઈ ખબર નહીં. આ તો હાલો અહીંયા કણે દાબવાનું, દાબવાના ટાઈમે તો ભૂગી જાવી છોકરીને તો ગમે તો ભલે ને દાબીને તો આઈલે આવશું. ના ના જેવી હોય ને એવી ગમારી જ લેવાની થાય છે. આ વખતે તો ગોઠવીને જ આવવું છે હો. આ તો હાલ ને બાપા ગોઠવી દેહું હવે, તારું તારે કરવું જ છે. તમે કેમ ના પાડે? અરે માં હા એમ માં મારી વાત તો સાંભળ, આ ભાર આવે તો આપણે જઈ ને. આ તો પણ જવું જ છે. આવતો જ નથી. હાલો હાલો ઊભા થાવ. હાલો હાલ ને આજ આને પાડી દેવો છે. આ હે ને બહુ પૈણ ઉપડ્યું છે ને, આ જેનું પૈણ હોરું કાઢવું જેવું જડે એવું કરી જ નાખું. બા હાલો હવે ડંગડી વેઠ બધું હોય હવે. હાલો હાલો જાટ, હવે તમે તો રાંડવા લીધા પણ. બા બેન ની વાત સાચી છે, તમે જલ્દી જલ્દી હાલો ને, આટલું બધું તૈયાર થઈને તમારે અને ક્યાં જવું હોય? જઈશું ભાઈ. તો હું કઈ ગઈડી થઈ ગઈ છું? અને છોકરી જોવા અત્યારે તો તારા કરતા નાની લાગું છું. છોકરી જોવા જાવી છે કે પછી વેસન જોવા જાવું છે? હાલો હાલો ફટાફટ. હા છોકરી જોવા જાવી. હાલ ને ભોફિંદી, આ બે તો વારો લઈ ગયા છે. જલ્દી જલ્દી છોકરી ગોતી લાવ ને આને પૈણાઈ દઉં અને બાયડી ભેગો કર દઉં, એટલે મારે તો ઉપાધિ નહીં આની. આ છે ને છોકરી વાળાનું ઘર. હા કઈ ભૂલા નત પડ્યા ને આપણે? ના ના હાલો તો ખરા ને, કર ઓલા ફેર મને થાય પાછું ઘરે જવું પડશે, ભૂંડી ના લાગશું. તમે કઈ વધારે ન બોલતા. હા કહી દઉં હું તમને. આઈ ને બાપા આવે. એ બા હાલો હાલો આવે, બેન ને જોવા આવે છે. અહીંયા 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 બેહો, અહીં બેહો બા, તમે બેહો બેહો. એ બા આ બેન ને જોવા આવે છે તો છોકરો ભલે ગમે આવો હોય દઈ દે જો, એટલે પછી મારો વારો આવે. આનું કઈ ક્યાંય થાતું નથી, મારો વારો આવતો નથી. જો તો ખરી આની કેટલી ખામીઓ છે, આની કરતા છોકરો હારો જઈશે. તમે કઈ લપ ન કરતા જો તો ખરી ત્રાસા દોડાન બાડીન ગોડીન. ઓય તું મારા સાળા પાડતી નો મન ભગવાને બનાવી છે ને તો એવી, એમાં મારો શું વાંક? તું ગમે એવી હોય પાઢિયા જેવી. હા તું ચૂપ રે. એક તો આ પાડોશીના છોકરાઓ લોહી પી ગયા, એક તો મહેમાન આવવાના છે, નાને તો રાંધવા લીધા પણ બેકારા મારી કરે છે. તમે સાનિયું ભૂન્યું બેહો, મારે મહેમાન આવશે તો ભૂંડી ના લાગશો. સાની મુનિયું બેહો, બહુ બાદ બાદ જ કરા જાટક્યું નથી પણ પણ બા આ એવું કરે
બાજુ ને જો આ મહેમાન આવ્યા આવો આવો આ આ આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાઉ આર યુ હાઉ આર યુ વેહો વેહો એ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ આ મૂર્તિ ક્યાં લાગે છે બેસો બેસો એ જય શ્રી કૃષ્ણ એ હું વા નથી મારે સોડી ને હરખી જોવી પડે આ સોડી એમ ને સોડી તો અમારા છોકરા કરતા ઓલી છે મને તો લાગ્યું તું છોકરો છો મારા છોકરા ને ભીખલા ને નથી એના ડોળા તો જો ભીખલા ને બાજુ બેઠો તો કે ખુશી ને કે આ છોકરો છે ઓલા ને એ કામ આમ ચાલુ છે ઓલી ને બે ચાલુ એમાં કે બા તમે બોલતા નહીં બા બા તમે બહુ એડવાન્સ થાવ માં બા સમજો તમે કઈક હા બા શાંતિ રાખો પાણી ઓય તમે હું કઈ ખુશું ફુરસું કરવા રાખો છો અમે હું બેરાસી તે અમે સાંભળી નહીં અમે બધું સાંભળી છીએ અમે બેન ને કઈ કહેતા નહીં હારી ઈચ્છે તાર ભાઈ કરતા હા મારો ભાઈ તાર બેન કરતા હારે એ શાંતિ રાખો શાંતિ રાખો બધે હારા જ છે મને ખબર છે બધા હારા જ છે અહીંયા હવે ચા બા તો બનાવવા જાઓ હા હા જાય છી ચા બા બનાવો મહેમાન આવ્યા છે રાજકોટ થી હા બેન ને જોવા આવ્યા છે આપણે સુરત થી આવ્યા છે ને મા બાપ એ નથી આવ્યા અમે આવ્યા છે વિતો ને કે હા થઈ જાય તો આપણે ઘાટ ભરી જાય ને એ બેન આપણે આઈ નો બે ભાઈ જાદી વાર ગલકુ અમને ફીટ કરવા માંગે છે એટલે ઈ બિચારા થઈ જાય નવરા અને આપણે પડો જ ગરી જાય એમ થોડી કઈ હું થાવા દેવાની છું ભલે ને જોવા આવ્યો ભલે ને ઓલો કે અમારો ભીખલો બે તમે કઈ બોલતા નહીં બોલતા નહીં અમથા મેં ચાલી વાર નથી કર્યો હારી સોડી હશે ને તો જ કરીશ નકર હું તારી માં સૌ બટ્ટા બા ફૂસફૂસ બંધ ના ના બટ્ટા હું ના ના હું તો ખાલી અમથી વિચાર વાયુ કરતી હતી હા એમ હાલો આપણે ચા બનાવી આવી હાલો હાલો હું આવું બેસી હાલો હાલો અડધી કલાક થઈ ગઈ હજી ચા નું પૂછ્યું નથી મારો દીકરો હારો તમે બે હો તમે બે હો જા બેન જા હું કે કામ તો હારા કરે છે બે હો બે હો ઓરા બે હો ચા પીઓ ચા પીઓ આવો પછી પેન કે પાણી જેવી તો ચા છે દૂધમાં કંજુસાઈ કરે છે ઈ હું છોકરીને દેહે કર્યા વરમાં બા બે હે બે બે કો યાર તમે બે બે બેહો ભાભી બેહો છોકરા છોકરીને પડખે બેહવા દો ને મે કાક જીવ મળે તો કઈ અહીં બેહી જાવ થઈ જાય વળી અમારી છોકરી ઘાટ ઘરી જાય આ બા કપ લેવા કોણ આવવાનું છે હવે લાવો બેન લઈ લે લઈ લે આ એની કરતા તો એની બેન હારી છે કઈ બેન છે આની આ કપ વાળી હે આમ તો આય હારી છે હો ઉપાધિ તમને આપી દે એમ એ હું બધું સમજુ છું ઘરે આવા દે ભીખલા પછી ભીખલા વાળો કાઢો તો મૂર્તિ કઈ બોલતો નથી એને તો ગમે જ છે પણ એની ની બા ને એમ થાય છે કે હવે કે ઓલી સોડી ઘડી ઓલી સોડી અમારે તો આને જ પેલા દેવાની છે હા અને તમે છે ને મારી બેન ને જોવા આવ્યા છો કઈ મારું ન બોલતા સમજી ગયા તો રે તું તારી બેન પાય તઈ શું
જાઓ ભીખા કુમાર, તમે વાડીમાં જઈને તમે વાતચીત કરી આવો, જાઓ. અમને બધાને તો છોકરો ગમે જ છે, મારી બેનને ગમે છે, અને હે ને અમને તમારી છોકરી ગમે છે, અમારા ભાઈને ગમે છે, મને ગમે છે. મારી ભાભી હજી વિચારું છું, તો કઈ મારો હજી નિર્ણય આવ્યો નથી. તમને એક વાત કહું? હા, કયો ને? ઓલો કયું પિક્ચર હતું? મારે એક ફૂલ લઈને દઉં તમને. આઈ લવ યુ. હે? હે? સાચું કા? હા. તમે મને આઈ લવ યુ કીધું? તમને ગોતે છે એમ કે છે કે હાલો ઘર ભેગી ના થવા દે. કા હવે પાકું કરીને જવાનું છે? મને છોકરી બહુ ગમે છે. હું મમ્મી હું બાને બોલાવીને આવી જો તો. હા બોલાય જા, હું કોઈ બાત થી બેઉ છું થોડી, મને છોકરી બહુ ગમી ગઈ છે. હા તો હું બાને બોલાય આવું. હા જા, બીવે છે કોઈ બાત થી બોલાય આવું. બા રંગ માં ભંગ નો નાખે તો હારું. છોકરી ગમે છે, કઈ ઢીંગા ઢીંગ ના ખેલ છે તો કરી જ લેવું. જોવા આવ્યા હોય ત્યાં ઘર ભેગી નો થાય, તારા બાપ ને પૂછવું પડશે. હજી બાપા પૂછી તો હાલે બા, તારે ઉભું થવું છે કે નહીં? ના, હું નક્કી કર્યા વગર જવાનો જ નથી. નથી જવું? ઈ અમે પછી વિચાર કરીને જવાબ દઈશું, અત્યારે નક્કી બક્કી નો થાય. કઈ નહીં હો, મારી બેન નું નક્કી કરીને જ જવાનું છે તમારે. તું તો ભફિંડી બધુંય કે, મારે થોડું તારું માની લેવાનું હોય. કઈ કઈ શું પડે ને, છોકરી જોવાઈવા છો તો. તમારે એક ને એક છોકરો હું ગમે ગલકું ફીટ કરી લેવું. આમ જોવો તમે, આમ જોવો કેવી હા બા. અમે છે બા. ઉભી થા, હાલ હાલ ઉભી થા, તારી માં પાસે વહી જા. આવી મોટી, હાલ તું ઉભો થા. અરે થા જલ્દી બા.
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું આસ્થા. નમસ્કાર મિત્રો, મારું નામ છે સંગીતાબેન ચારોલિયા. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને ઘંટી દબાવવાનું ચૂકતા નહીં. ટાટા.